આગળ વાત કરીએ તો કંપનીના ગોડાઉનમાં આગ લાગી જતા જોત જોતામાં 135 મીટર લાંબુ ગોડાઉન ભડકે વળ્યું. દાદરા નગર હવેલીના રખોલી ગામે આવેલ હેમિલ્ટન હાઉસ વેર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સવારે 11:30 વાગ્યા સુમારે લાગેલી આગ જોત જોતામાં 335 મીટર લાંબુ ગોડાઉન ભડાકે બોળ્યું હતું. ફાયર વિભાગના લોકોએ એકબીજી ફાયરની ગાડીઓ સાથે વાત કરતા ફાયર વિભાગ પામે વોકીટોકીનો અભાવ જોવા મળ્યો હતો. સવારે 11:30 વાગ્યા સુધીના સુમારે રખોલી સાયલી ગામે આવેલ હેમિલ્ટન હાઉસ વેર્સ મિલ્ટન નામના બ્રાન્ડનો પ્લાસ્ટિકનો સામાન બનાવતી કંપનીના તૈયાર માલના ગોડાઉનમાં પહેલા માળે અચાનક આગ લાગી હતી. પૂંઠા અને પ્લાસ્ટિકના સામાન ગોડાઉનમાં હોવાના કારણે આગ તેજીથી 135 મીટર લાંબા ગોડાઉનને પોતાની લપેટમાં લઈ લીધું હતું, જેને કારણે ધુમાડાના ઘૂંટે ઘૂંટા લાગ્યા હતા. એની જાણ સિલ્વાસ ફાયરને કરતા ફાયરની ગાડીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. સિલ્વાસ ફાયર સાથે વાપી, દમણ, રિલાયન્સ, ભિલોસા અને આલોકના બંબાઓ દોડી આવ્યા હતા. જોકે ગોડાઉનની ફરતે જગ્યા હોવાના કારણે ફાયરની ગાડીઓ તેમજ ટેન્કરો આસાનીથી પાણી સપ્લાય મળી રહે એટલી જગ્યા હતી. આગનું પ્રમાણ વિકરાળ થવાના કારણે બ્રિગેડ કોલ ડિક્લેર કરાયો હતો. ઘટનાસ્થળે દાનહ એસીપી શરદી દરાડે તેમજ સેલ્વાસ મામલતદાર ટીએસ શર્મા અને પોલીસ સ્ટાફની ડિઝાસ્ટરની ટીમ દોડી આવી હતી. દોડધામ કર્યા પછી પણ ગોડાઉનમાં રખેલો મિલ્ટન બ્રાન્ડના કરોડો રૂપિયાનું માલ સામાનનું વળીને ખાક થઈ ગયા હતા. મુકુલ યાદવ, ZS TV, સેલ્વાસ.